नमस्कार, आप सर्वे साथी मित्रों अपनी यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। हालना ताजा ने महत्वना समाचार जाणीशुं मित्रों, के जेमा गुजरात में अंबालाल पटेले करी फरी वरसादनी आगाही, रिक्षा चालकोनी हड़ताल, लॉकडाउन करवा सरकार छे तैयार, अने जूनागढ़नी लीली परिक्रमा ने लईने मोटा समाचार जाणीशुं। ए पहेला आप जो मित्रों चेनल में नवा हो तो खास अपनी चेनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अगत्यना महत्वना समाचार अमे तमने पहोंचाड़ता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करजो अने वधु ने वधु शेर करजो। तो सौथी पहला अंबालाल पटेले करी आगाही, आगामी दिवसों में बंगाळना उपसागरमां हवानुं प्रेशर ऊभुं थवानी शक्यता सेवाई रही छे। उपरांत देशमां उत्तर पर्वतीय प्रदेशमां पश्चिमी विक्षेपनी असर थवानी संभावना छे, जेने लईने हवामान निष्ण अंबालाल पटेले आगाही करता कह्युं छे कि आगामी दिवसोमां गुजरातमां न्यूनतम तापमानमां घटाडो थवानी संभावना छे। साथे दक्षिण महाराष्ट्र, दक्षिण गुजरात अने तेलंगाणाना दरिया किनारे 17-20 नवेम्बर दरमियान માવઠું થવાની શક્યતા છે। જેમાં વધારાની માહિતી ઉમેરતા કહ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર સહિત પંચમહાલ, ભરૂચમાં માવઠાની સંભાવના છે। ડિસેમ્બરની શરૂઆતમાં સખત ઠંડીનો વેગ મળશે અને 22 ડિસેમ્બર પછી હિમવર્ષા થશે। ત્યારબાદ વાત કરીએ તો થંભી જશે પૈંડા 36 કલાકની હડતાલ, રાજ્યના રિક્ષા ચાલકોના વિવિધ એસોસિએશન દ્વારા સીએનજીના ભાવ વધારો પાછો ખેંચી લેવા, રિક્ષા ચાલકોને અન્ય રાજ્યોની જેમ ₹15,000ની સહાય અને ચાલકો પર થતા પોલીસ અત્યાચારને બંધ કરવા વગેરે મુદ્દાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલ 15 નવેમ્બરમાં આખો દિવસ અને 16 નવેમ્બરમાં બપોર 12 વાગ્યા સુધી રહેશે। આગળના મહત્વના સમાચાર, અમે રાજ્યમાં લોકડાઉન કરવા તૈયાર સરકાર। દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે। આ દરમિયાન દિલ્હી સરકારે એફિડેવિટ દાખલ કર્યું છે અને સરકારે કહ્યું છે કે તે દિલ્હીમાં લોકડાઉન કરવા તૈયાર છે, પરંતુ આ સફળ ત્યારે જ થશે જ્યારે તેને સમગ્ર NCR લાગુ કરવામાં આવશે। ત્યારબાદ ખૂબ જ અગત્યના સમાચાર, જૂનાગઢ ડેલી પરિક્રમાને લઈને મોટા સમાચાર। તંત્રએ તમામ લોકોને પરિક્રમા કરવા આપી મંજૂરી, 400ના જૂથમાં ભક્તો કરી શકશે લીલી પરિક્રમા। શ્રદ્ધાળુઓ 19 નવેમ્બર સુધી પરિક્રમા કરી શકશે એવા મોટા સમાચાર પ્રાપ્ત થયા છે।